નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર વાતાવરણની સજીવો પર અસરો ભાગ ત્રણ વિશે સમજૂતી મેળવીશું ભાગ બેમાં આપણે હવામાન આબોહવા તાપમાન વાતાવરણનું દબાણ પવનો વિશે સમજૂતી મેળવી હતી તેમજ આબોહવા અને માનવ જીવન વિશે સમજૂતી મેળવી હતી હવે આપણે આગળના પાઠની મેળવીએ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન તાપમાન અને ભેજ પર જ રહેલો છે આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ માટીના થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિ એટલે કે તેના વિકાસને અસર કરે છે આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે કુદરતી વનસ્પતિનું મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે પેલું જંગલ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદ વાળા પ્રદેશમાં ઉગે છે તાપમાન અને વરસાદના વધારે ગીચ એટલે કે સઘન કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે ઘાસના મેદાન આ મધ્યમ વરસાદ વાળા ક્ષેત્રોમાં આવેલા હોય છે કાંટાળી વનસ્પતિ અને અને શુષ્ક ઓછા પ્રદેશમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ જંગલોના પ્રકાર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે આ જંગલો ઘટાદાર હોય છે તે વિષભવૃત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એક સાથે ખરતા નથી નવા પાંદડા ફૂટતા જ રહે છે જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે રોઝવુડ અબનુસ મેહોગની રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો ગણાય છે ભારતમાં ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે ઉનાળાની ઋતુમાં છ થી આઠ અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ શાલ લીમડો સીસમ વગેરે થાય છે આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ ડુંગરાળ પ્રદેશ ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં

વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વીય પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે આ જંગલમાં વાંસ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે આ જંગલોમાં હાથી એક સિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે સમશીતોષ્ણ જંગલો આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં વધારે જોવા મળે છે આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે આ જંગલમાં ઓક મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે ભૂમધ્યસાગરના જંગલો આ જંગલો ભૂમધ્યસાગર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે જે મોટા ભાગનો યુરોપ આફ્રિકા એશિયા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ સંતરા અંજીર ઓલિવ એટલે કે જૈતુન દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે શંકુદ્રમના જંગલો શંકુદ્રમ જંગલોનો પ્રદેશ માત્ર ઉત્તર ગોળાર્ધમાં પચાસ અંશથી સિત્તેર અંશ ઉત્તર અક્ષણ સ્રોતોની વચ્ચે તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આવેલો છે અહીંના જંગલોના વૃક્ષોનો આકાર શંકુ જેવો હોવાથી અને ડાળીઓ જમીન તરફ ઢળેલી હોવાથી હિમવર્ષા વખતે બરફ સરળતાથી નીચે સરી પડે છે તેથી બરફના ભારથી ડાળીઓ તૂટી પડતી નથી ચીડ દેવદાર ફર સ્પ્રુસ વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે આ વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે તેથી તે કાગળ અને દીવાસળી બનાવવામાં તેમજ ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં ઉપયોગી થાય છે શંકુદ્રમ જંગલોમાં વાંદરા ધ્રુવીય રીંછ એટલે કે સફેદ રીંછ કસ્તુરી મૃગ યાક રેન્ડિયર અને કેરીબુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે વસંત ઋતુમાં અહીં જાત જાતના પક્ષીઓ આવે છે અહીંના ભેજવાળા વિસ્તારોમાં મચ્છરો અને ઝેરી જંતુઓનો ઘણો ઉપદ્રવ રહે છે ઘાસના મેદાનો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો આ પ્રદેશની આબોહવા ગરમ હોય છે તેથી અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અહીં ઘાસ ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે આફ્રિકામાં આવેલા સવાના ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આવા પ્રદેશોમાં સિંહ ચિત્તા હાથી ઝીબ્રા જીરાફ હરણ વગેરે મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે બીજું સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં ભાવનગરના વેળાવદાર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે બહુ ઓછો વરસાદ અને લાંબી સૂકી ઋતુને કારણે અહીં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે અહીં લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી કાટાળી વનસ્પતિ જોવા મળે છે થોર બાવળ બોરડી ખીજડો ખજૂરી વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે આ રણપ્રદેશોમાં ઊંટ શિયાળ ઝરખ ઘેટા બકરા ઘોડા ગધેડા ખચ્ચર વગેરે પ્રાણીઓ જોવા મળે છે ઊંટ તેની ઉપયોગીતાને કારણે રણ પ્રદેશનું જહાજ ગણાય છે ગુજરાતમાં કચ્છના નાના રણમાં ઘુડખર પ્રાણી એટલે કે જંગલી ગધેડું જોવા મળે છે જે વિશ્વમાં અજોડ મનાય છે કચ્છના મોટા રણના કાદવ કિચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે અહીં દાયાવર પક્ષીઓ પણ આવે છે અહીંના રણ વિસ્તારમાં સાપ ગરોળી અને સાંઢા જેવા પેટે ચાલનારા પ્રાણીઓ તેમજ વીંછી ઉંદર અને રેતીમાં છુપાઈ શકે એવા જીવજંતુઓ પણ જોવા મળે છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવા વાળા પ્રદેશમાં ઝાડીઝાખરા અને ટૂંકું ઘાસ થાય છે હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ ખૂબ જોવા મળે છે આ વિસ્તારમાં હિમદીપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે કાશ્મીરમાં પશ્મિનો બકરી જોવા મળે છે આ પાઠની સમજૂતી અહીં પૂર્ણ થાય છે પાઠ ચૌદ લોકશાહીમાં સમાનતાની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત